અમદાવાદમાં વાહન ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે વાસણા અને એલિસ બ્રિજમાં વાહનોની ચોરી કરતો હતો આરોપી વાસણા પોલીસે સીસીટીવીના આધારે આરોપી રાકેશ મીણાની ધરપકડ કરી છે આરોપી પાસેથી ચોરીના વાહનો કબજે કરાયા છે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં પત્ની પર ફાયરિંગ કરાવનાર આર્મી મેનની ધરપકડ કરવામાં આવી છે વિનોદ મોરે નામના આર્મીમેનની ધરપકડ કરવામાં આવી પત્ની છૂટાછેડા ન આપતી હોવાથી સોપારી આપી હતી અને પતિએ જ ચાળીસ હજારમાં સોપારી આપી હોવાનું સામે આવ્યું અગાઉ પોલીસે ફાયરિંગ કરનાર બેની ધરપકડ કરી હતી એક ઐતિહાસિક પગલાના રૂપમાં ઓસ્ટ્રેલિયાથી ઓગણત્રીસ પુરાવશેષનો ભારતમાં પરત લાવવાનો જે કાર્યક્રમ હતો તે હવે સફળ થઈ રહ્યું છે જેનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ પણ કર્યું તેમ અનુસાર પ્રાચીન વસ્તુઓ છ વ્યાપક શ્રેણીઓમાં આવી છે શિવ અને તેમના શિષ્યો શક્તિ પૂજા ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો જૈન પરંપરા ચિત્રો અને સુશોભન વસ્તુ ભારત પરત લાવવામાં આવી આ પ્રાચીન વસ્તુઓ જુદા જુદા સમયગાળામાંથી આવે છે જે નવ દસ સદીઓ પૂર્વેની છે આ મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી સેન્ડસ્ટોન આરસ કાંસ્ય પિત્તળ કાગળમાં એક્ઝિક્યુટેડ શિલ્પો અને ચિત્રો છે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તમિલનાડુ તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે તો ઓસ્ટ્રેલિયાથી આવેલા ઓગણત્રીસ પુરાવશેષોમાં ગુજરાતના ત્રણ પુરાવશેષો પરત લવાયા છે જેમાં હીરાલાલના સ્મારક ચિત્રનું પેઇન્ટિંગ પોર્ટ્રેટ ગુજરાતી ફેમિલીના ગ્રુપ ફોટોમાં શાસ્ત્રીજી અમૃતરાય કરુણાશંકરનો ઉલ્લેખ છે જે ગુજરાતના ગુરૂદાસ સ્ટુડિયોમાં ક્લિક કરવામાં આવ્યો છે તથા ત્રીજો પુરાવશેષ દુર્ગા મહિષાસુર મર્દિની પ્રતિમાનું છે